પણ વાત કરીએ, રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાક સુધી રાજ્યમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. સુરત જિલ્લામાં છેલ્લા 4 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે 9 ઇંચ કરતા વધુ વરસાદથી પલસાણાનું બલેશ્વર ગામ બેટમાં ફેરવાઈ ગયું છે. ગામ પાસેથી પસાર થતી 32 ગંગા ખાડી ઉભરાઈ છે. છેલ્લા 3 દિવસથી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે, ત્યારે તાલુકામાં મેઘમહેર થઈ હોય તેમ ધીમી ધારે તો જોરદાર વરસાદ વરસી રહ્યો હતો. સતત પડી રહેલા વરસાદને પગલે ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી હતી. જોકે તાલુકામાં પડેલા વરસાદ અને ઉપરવાસમાં પડેલા વરસાદને લઈ તાલુકાની ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થતી ખાડી છલકાઈ ગઈ હતી. અવિરત વરસાદ વરસી રહ્યો છે છેલ્લા 3 દિવસથી, જેને લઈને નદી નાળાઓ છલકાઈ રહ્યા છે. ત્યારે વાત કરવામાં આવે તો ઓલપાર અને મંગરોલ વિસ્તારમાં અને ઉપરવાસના વિસ્તારને લઈને જે વરસાદ વરસી રહ્યો છે, એ વરસાદનું જે જળસ્તર છે, એ જળસ્તર જે પસાર થતી જે નદી છે, કીમ નદી છે, એ કીમ નદીમાં વધવા પામ્યું છે. દ્રશ્યમાં જોઈ શકો છો કે મંગરોલ અને ઓલપારને જોડતી જે કીમ નદી છે, એ કીમ નદીની અંદર હાલમાં જે જળસ્તરની જે આવક છે, એ આવકમાં વધારો થઈ રહ્યો છે, જેને લઈને ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. કારણ કે હાલમાં જે વરસાદ વરસી રહ્યો છે અને નદી નાળા છલકાતા ખેતી માટે જે પાણીની જરૂરિયાત હોય છે, એ આ કેટલાક ખેડૂતો જે છે આ કિનારાના, એ કિનારાના ખેડૂતો આ ખેતી માટે પણ પાણીનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે હાલમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને તાલુકા જિલ્લાની જે નદીઓ છે, એ નદીઓના બે કાંઠે વહી રહી છે. મહેન્દ્રસિંહ મંગરોલા, ઇન્ડિયા ન્યૂઝ, સુરત.